નમસ્કાર મિત્રો, વર્ષ 2023નો મે મહિનો અત્યારે ચાલી રહ્યો છે. મે મહિનાની જ્યારે શરૂઆત થઈ એટલે કે 20-24 દિવસ પહેલાં, ત્યારે રૂ ઘાસડીનો ભાવ સરેરાશ 61,050થી લઈ અને 62,000 રૂપિયા જેટલો હતો, અને અત્યારે રૂ ઘાસડીનો ભાવ 57,000 રૂપિયાથી પણ નીચેની સપાટીએ આવી ગયો છે. એટલે એમ કહી શકાય કે છેલ્લા 20-25 દિવસમાં રૂ ઘાસડીના ભાવમાં ટકાવારીની દ્રષ્ટિએ 8-9% ઘટાડો નોંધાયો છે. હવે આપણે કપાસની વાત કરીએ તો મિત્રો, મે મહિનો શરૂ થયો ત્યારે કપાસના જે સરેરાશ ભાવ છે એ સરેરાશ 1650 રૂપિયાની સપાટી હતા સારી ક્વોલિટીનો કપાસ. એ જ સારી ક્વોલિટીના કપાસના ભાવ અત્યારે 1450થી પણ નીચેની સપાટીએ પહોંચી ગયા છે. હવે એની જો આપણે ટકાવારી કાઢીએ મિત્રો, તો એ સરેરાશ 12-13% જેટલી થાય. એટલે કે રૂના ભાવમાં જે ઘટાડો નોંધાયો છે એના કરતાં વધારે ઘટાડો કપાસના ભાવમાં નોંધાયો છે. અને જે રૂ બજારની મંદી છે કે જે કપાસિયા બજારની મંદી છે એની સૌથી વધુ અસર કપાસના ખેડૂતોને એક રીતે થઈ છે. રૂના ભાવ ઘટ્યા છે, કપાસિયાના પણ ભાવ ઘટ્યા છે, પણ ટકાવારીની દ્રષ્ટિએ એ બંને કોમોડિટી કરતાં જે કપાસ છે, રો કોટન જેને કહીએ કપાસ છે, એના ભાવ સૌથી વધુ ઘટ્યા છે. અને બીજો જે મિત્રો ચિંતાજનક આંકડો છે એ ગુજરાતમાં તેમજ દેશમાં જે કપાસની આવકો વધી છે એનો છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે કપાસની આવકો એપ્રિલ મહિનામાં તેમજ મે મહિનામાં નોંધપાત્ર રીતે વધી છે. આપણે એપ્રિલ મહિનો શરૂ થયો ત્યારે પણ વાત કરી હતી કે એપ્રિલ મહિનામાં કદાચ વિક્રમજનક સપાટીએ રૂની આવકો નોંધાઈ શકે છે. સામાન્ય રીતે આપણા દેશનો એવો ઇતિહાસ રહ્યો છે કે માર્ચ મહિના સુધી કપાસની તેમજ રૂની આવકો હોય, પછી એપ્રિલ મહિનાથી એમાં ઘટાડો થવાની શરૂઆત થતી હોય, પણ આ વખતે સ્થિતિ ઉલટી થઈ છે. માર્ચ મહિના સુધી આવકો સ્થિર રહી અને પછી એપ્રિલ મહિનામાં જ્યારે આવકો ઘટવાની શરૂઆત થવાની હોય ત્યારે આવકો વધવાની શરૂઆત થઈ, ને આવકોના વધારાનું જે પ્રેશર છે એ મે મહિનામાં નોંધપાત્ર રીતે વધ્યું. તો કપાસ બજારમાં એક તો પહેલેથી જ મંદી તરફી માહોલ હતો, નિકાસ આપણી નોંધપાત્ર રીતે ઘટેલી હતી, જે સ્થાનિક માંગ છે એ પણ સ્થિર હતી ને એમાં પણ ઘટાડો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે જે આપણા ભાવ છે એનો તાલમેલ નહોતો, અને એવી સ્થિતિમાં આવકોમાં એકાએક નોંધપાત્ર રીતે વધારો થયો. આથી કપાસમાં મિત્રો મે મહિનામાં છેલ્લા એક સપ્તાહથી, આમ તો જે અકલ્પનીય મંદી છે એ તો છેલ્લા એક સપ્તાહથી જ જોવા મળી છે, અકલ્પનીય જેની કોઈ કલ્પના ન કરી હોય એ પ્રકારની મંદી કપાસ બજારમાં જોવા મળી છે. હવે જે મે મહિનાની મિત્રો આવકો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કદાચ છેલ્લા 8 વર્ષની સૌથી વિક્રમજનક આવકો છે આપણા દેશમાં. મને યાદ છે ત્યાં સુધી વર્ષ 2015માં 400 લાખ ઘાસડી રૂનું ઉત્પાદન થયું હતું. આ બાદ આપણા દેશમાં રૂનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે અને આવકો પણ સતત ઘટે છે, પણ આ વર્ષે જે મે મહિનાની આવકો છે એ વર્ષ 2015 પછીની સૌથી વધુ આવકો કદાચ બની રહે છે. જ્યારે મે મહિનો પૂરો થશે અને ફાઇનલ ફિગર આવશે તો એ કદાચ છેલ્લા 8 વર્ષ કે 9 વર્ષની વિક્રમજનક આવકો હશે, એ સ્થિતિએ અત્યારે આવકો થઈ રહી છે. હું તમને બોટાદ અને રાજકોટ માર્કેટયાર્ડના મિત્રો ઉદાહરણ આપું તો મારી પાસે જે વર્ષ 2022 એટલે કે ગયા વર્ષે બોટાદ માર્કેટયાર્ડમાં અત્યારે શું આવકો થઈ રહી છે એના આંકડા આવ્યા છે. તો 22 મે રવિવાર હતો ગયા વર્ષે, એટલે 23 મેના દિવસે બોટાદ માર્કેટયાર્ડમાં 2855 મણ કપાસની આવકો થઈ, અને 24 મેના દિવસે બોટાદ માર્કેટયાર્ડમાં 2780 મણ કપાસની આવકો થઈ. એટલે કે સરેરાશ એ વખતે 2,500-3,000 મણ કપાસની આવકો બોટાદ માર્કેટયાર્ડમાં થતી હતી. અને ભાવ શું હતા? ભાવ એ વખતે સરેરાશ 1,800 રૂપિયાથી લઈને 2,800 રૂપિયા હતા. એટલે ભાવ સતત વધી રહ્યા હતા, છતાં કપાસની આવકો બોટાદ માર્કેટયાર્ડમાં માત્ર 2,500 મણથી લઈને 3,000 મણની હતી. હવે આ વર્ષનો આંકડો જોઈએ મિત્રો, તો આ વર્ષે 23 મે 2023 એટલે કે ગઈકાલે જે ઓફિશિયલ ફિગર છે, જે ક્વિન્ટલમાં જાહેર થાય છે, જે બોટાદ એપીએમસી દ્વારા જે ભાવ પત્રક જાહેર થાય છે એમાં જે આવકો દર્શાવી છે એને આપણે કહીએ તો ગઈકાલે મિત્રો 45,540 મણ કપાસની આવક થઈ, અને આજે બોટાદ માર્કેટયાર્ડમાં 47,000
375 મણ કપાસની આવક થઈ, એટલે ગત વર્ષે જ્યાં 2,500 થી 3,000 મણ કપાસની દૈનિક આવકો થતી હતી, એની સરખામણીએ અત્યારે 45,000 થી 47,000 મણ કપાસની આવકો થઈ રહી છે, એટલે અનેક ગણો વધારો કપાસની આવકોમાં નોંધાયો છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ મિત્રો ગત વર્ષે આ સમયે સરેરાશ 2,500 મણથી લઈ અને 3,000 મણ કપાસની આવકો થતી હતી, એની સરખામણીએ અત્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં દૈનિક 6,000 થી 7,000 મણની આવકો થઈ રહી છે. તો જો જે વધતી આવકો છે, જે નોંધપાત્ર રીતે આવકો વધી છે, એક તો બજારમાં મંદી તરફી માહોલ હતો, માંગમાં કોઈ જાતનો વધારો થઈ રહ્યો નહોતો, અને એ સ્થિતિમાં આવકોમાં એપ્રિલ મહિનામાં અને ખાસ કરીને મે મહિનામાં નોંધપાત્ર રીતે વધારો નોંધાયો છે, જેના કારણે કપાસમાં આપણને અકલ્પનીય મંદી જોવા મળી છે. અને આ સ્થિતિમાં જે મે મહિનો પૂરો થશે અને જે ફાઇનલ ફિગર આવશે, એ પછી કદાચ જે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો જે હવે પછીનો અંદાજ જે જૂન મહિનામાં રજૂ થશે, એમાં કદાચ એ ઉત્પાદન ઘટાડાના બદલે ઉત્પાદન વધારાની વાત રજૂ કરે એવી સ્થિતિ અત્યારે જે આંકડાઓ છે એ રજૂ કરી રહ્યા છે. તો મિત્રો, જે સિઝનની શરૂઆત હતી ત્યારથી આવકો એક લેવલે સ્થિર હતી, અને સિઝન જ્યારે ઓફ સિઝન કહેવાય, એપ્રિલ મહિનો અને મે મહિનો એટલે કપાસની એક રીતે ઓફ સિઝન કહેવાય, તો ઓફ સિઝનમાં એકાએક આવકોમાં નોંધપાત્ર વધારો થયો અને આવકો ઘટવાના બદલે એક રીતે વધવાની શરૂઆત થઈ, ને જેના કારણે જે મંદીનો માહોલ છે એ વધુ ને વધુ વિકરાળ બન્યો. અને અત્યારે જે સ્થિતિ છે આંતરરાષ્ટ્રીય સ્તરે, એક રીતે ગત સપ્તાહ દરમિયાન આપણને ન્યુયોર્ક કોટન વાયદો 85 સેન્ટથી સપાટીની ઉપર જોવા મળ્યો, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જે છેલ્લા 2 દિવસ છે એમાં જે અમેરિકા ડિફોલ્ટ થવાની વાત આવી છે, ચીનમાં જે કોરોના કેસ વધ્યા છે એ બધી વાત આવી છે, તો એ બધી વાતના કારણે ન્યુયોર્ક કોટન વાયદામાં પણ સામાન્ય ઘટાડો નોંધાયો છે. આપણે તો નોંધપાત્ર રીતે કારમી મંદી થઈ છે, પણ ન્યુયોર્ક કોટન વાયદો જે 85 સેન્ટની સપાટી હતો એ 83 સેન્ટની સપાટીએ પહોંચી ગયો છે. એના કારણે તમે જોયું હશે તો છેલ્લા લગભગ 1 સપ્તાહથી મિત્રો એરંડા, પછી સોયાબીન, કોઈ પણ તમે લઈ લો, તેલીબિયા લઈ લો, કઠોળ લઈ લો, કે પછી બીજા કોમર્શિયલ પાકો લઈ લો, લગભગ બધા જ પાકોમાં છેલ્લા 1 થી 2 સપ્તાહમાં આપણને મંદી તરફી માહોલ જોવા મળ્યો છે. તો મિત્રો, હવે જે આવકોનું પ્રેશર છે એ દૈનિક સ્તરે હજુ આવકો વધી રહી છે, અને આવકોનું પ્રેશર વધતું રહેશે ત્યાં સુધી બજારમાં જે લેવાલી છે એના કરતા વેચવાલી વધી જાય, એટલે નિશ્ચિતપણે જે ભાવ છે એની ઉપર પ્રેશર જોવા મળે. જોકે આજે આપણે વાત કરી રહ્યા છીએ બુધવાર 24 મેના દિવસે, તો આજે જે ઘટાડો છે મિત્રો એ એક રીતે એવું લાગે છે કે અટક્યો છે. જે MCX કોટન વાયદો છે એમાં જે નોંધપાત્ર રીતે ઘટાડો થઈ રહ્યો હતો, એની સરખામણીએ ઘટાડો હવે એક રીતે સ્થિર થયો હોય, અને આપણને કોટન જે કપાસિયા ખોળ જે કોકુડનો વાયદો છે NCDX માં, એમાં તો આજે વધારો જોવા મળ્યો છે. તો આ સ્થિતિમાં અત્યારે હવે આપણે એક એવી આશા રાખીએ કે આ સ્તરે જે છે એ બજાર હવે સ્થિર થાય, અને જે મંદીનો માહોલ છે એના બદલે હવે સ્થિરતા સાથે વેપાર થાય. તો મિત્રો, આ અંગે આપના અભિપ્રાય, આ વિડીયો અંગે આપના કોઈ અભિપ્રાય હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ, ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.